સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. પતિવ્રતાના લક્ષણો કયા છે? છ લક્ષણો પતિવ્રતા સ્ત્રીના છે. પતિવ્રતા સ્ત્રી એના ઘરે જાય એના પતિ પાસે તો કાર્ય સુમંત્રી, મંત્રી જેવી કાર્યરત હોવી જોઈએ. ઘરનું કોઈ પણ એક પણ જગ્યાએ લાઇટ બિલ ખોટી રીતે ન આવે એ માટે સ્વિચ બંધ કરી દેવી જોઈએ. ઘરનું પાણી ક્યાંય બગડે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ. ઘરનો એક એક રૂપિયો ખોટી જગ્યાએ ખર્ચાય નહીં એવું મંત્રી જેવું કાર્ય કરવું જોઈએ પતિવ્રતા સ્ત્રીએ. પહેલો ધર્મ છે કરણે સુધાસી, કામ કરવામાં દાસી જેવું કામ હોવું જોઈએ. પાણી ઢોળાઈ ગયું મહેમાન એવા હોય તો 5000ની સાડી પહેરી વધે પોતું 1 સેકન્ડે મારી દે એને પતિવ્રતા નારી કહેવાય. ત્રીજું કરણે સુદાસની ભોજ્યેશુ માતા અને જમાડવામાં મા જેવો ભાવ હોવો જોઈએ. ભલે પત્ની જ હોય પણ મા જેવું કોઈ આ દુનિયામાં જમાડી જ ન શકે. એટલે જમવા બેસે ત્યારે દરેક બેસવા વાળો દરેક વ્યક્તિના પુત્ર સમાન છે એવા ભાવથી જમાડે. મા કોઈ દિવસ દીકરાને ભૂખો ન રાખી શકે. એમ સામે વાળો અતિથિ આવે બીજો કોઈ આવે તો એ જમવા વાળો મારો પતિ નહીં પણ મારો પુત્ર છે એવા જમાડવામાં મા જેવો જેનો ભાવ હોય. શયન સુખમાં અપ્સરા જેવું સુખ આપનારી હોય. મનોનું કુલા એના પતિના મનને 1 સેકન્ડમાં જાણી લે. આંખ ફરે ત્યાં ખબર પડી જાય કે શું માગે છે. અહીંથી પતિ કોદારીથી આખા દિવસ ખેતરમાં વાઢિયા કરતો હોય, આખો દિવસ એક સુડા કરતો હોય, આખા દિવસ એ નેદ કરીને આવ્યો હોય, આખો દિવસ વાવણી કરીને ઘરે આવે ને પતિને મનમાં વિચાર આવે કે આજ જમવામાં ભરેલા રીંગણા બટેટાનું શાક હોય તો કેવો આનંદ આવે ને પત્ની અહીં ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવે એટલે સમજી જવાનું. મનોનુકૂલા પોતાના પતિના મનને અનુકૂળ ચાલવાનું હોય. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તા અનુસારિણી, મને મનોરમામ પત્ની તો જોઈએ પણ મનને અનુકૂળ ચાલવા વાળી પણ જોઈએ. અને છેલ્લે કહ્યું છે કે ક્ષમયા ધરિત્રી, અને ધરતી જેવો ક્ષમાનો ગુણ હોવો જોઈએ. વારંવાર દરેક બાબતમાં માફ કરી દે એવો ગુણ જ્યારે સ્ત્રીની અંદર આવે ને ત્યારે એ સ્ત્રી પોતાનો સંસાર ચલાવી શકે. એટલે કહ્યું કે બેટા તારે સંસાર બરાબર ચલાવવાનો છે, તારે કોઈ દિવસ દરવાજા ઉપર ઊભું નથી રહેવાનું, તારે ઝાડુની ઉપર સંજવાળી કાઢવાનું જે સાવરણી હોય એના પર બેસવું નહીં, તારે ઉંબરા ઉપર બેસવું નહીં. નિયમો સમજાવ્યા છે. પતિ પાસે કામ ન કરાવવું કોઈ દિવસ. અને અત્યારે તો બધા મોટા ભાગના પતિ પાસે જ કામ કરાવી લે. શાક બકાલ લેતા આવજો ને, અમે ક્યાં બહાર જાય. શાક બકાલ લઈ આવ્યા પછી કે લ્યો અમે સીધ લોટ બાંધું ત્યાં તમે શાક સુધારી નાખો નહીં. જયું શાક સુધારી નાખો, શાક સુધરાવી નાખે બધા. સાચી પત્ની તો એ કહેવાય કે પતિ પાસે કામ ન લે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે કરદમ અને દેવહૂતિ. કરદમ ને લગ્ન કરવા જ ન હતા પણ ભગવાન નારાયણે કહ્યું લગ્ન કરવા પડશે અને સામેથી માગવું આવે તો ના ન પાડતા. અહીંયા મનુ અને શતરૂપા એ બંને એની દીકરીને લઈને ગયા છે દેવહૂતિને. અને જેવા દેવહૂતિને લઈ એવા કરદમે વિચાર્યું કે મારી પત્ની બનવા લાયક છે કે નહીં. આ જો પત્ની બનવા લાયક હોય તો મારે પરીક્ષા કરવી પડશે. એણે 3 આસન રાખી દીધા સામે કે જો આ આસનનો સ્વીકાર કરીને ઉપર બેસી જાય તો સમજવાનું કે પતિ પાસેથી સેવા લીધી. મારી પત્ની બનવા એનામાં જો લક્ષણ હશે તો આસનનો સ્વીકાર નહીં કરે. અને ત્રણેય મનુ શત્રુપા અને દેવહૂતિ એવા આસન પાથરી રહ્યા હતા. એ સમયે દેવહૂતિએ આસન સંતે આપ્યું એટલે અપમાન એને કરાય અને ઉપર બેસે તો મા મારા પતિ થવાના છે ભવિષ્યમાં, મેં એની સેવા લીધી કહેવાય. એને આસન બેવડું વાળીને હાથ મૂકી દીધો અને નીચે બેસી ગયા. આને કહેવાય પતિ પાસે કામ ન કરાવું. પતિવ્રતાનો ધર્મ છે કે પતિ પાસે એક પણ કામ નહીં કરાવું. દીકરી આ બધા ગુણો તારા જીવનમાં તું લેજે, જીવનમાં લઈને તારા પતિ તારા માટે સર્વસ્વ છે. તારે ક્યાંય જવાની જરૂરિયાત નથી, તારે કોઈ દેવતાની પૂજા કરવાની જરૂરિયાત નથી. અને ધન્ય એ પ્રતિવ્રતા નારી છે કે જેણે પોતાના પતિ માટે કંઈક કર્યું છે. અને તમારા ઘરે બધા તીર્થો આવી જશે. ધન્ય પ્રતિવ્રતા નારી નાન્યા પૂજ્યા વિશેષત પાવની સર્વલોકાના સર્વ પાપો જગનાશિની. આ જેવી વાત સાંભળી છે કે દેવહૂતિ અને કરદમની વાત,
કહ્યું છે કે મેં એવું સાંભળ્યું છે કે મનુ અને શત્રુપાએ કેવી રીતે આખું આ સૃષ્ટિનો ક્રમ ચલાવ્યો. મનુ અને શત્રુપાએ પણ જયારે સૃષ્ટિનો ક્રમ આગળ ન વધ્યો, મનુ અને શત્રુપા આખી પૃથ્વી જતી રહી હતી પાતાળમાં, વરાહજી લઈને જતા રહેતા રસાતલમાં, અને એના માટે હિરણ્યાક્ષ લઈને જતો રહ્યો હતો. એ હિરણ્યાક્ષ ની પાસેથી ભગવાન બ્રહ્માના નાકમાંથી છીંક આવી, એમાંથી ભગવાન વરાહ પ્રગટ થયા અને વરાહે આખી પૃથ્વીને બહાર લઈ આવ્યા. અને એ પૃથ્વી બહાર આવી, હિરણ્યાક્ષ નો વધ થયો. અને હિરણ્યાક્ષ એટલે સોનું, જેની આંખો હિરણ્યાક્ષ, હિરણ્ય એટલે સોના તરફ દોડી, બધા હિરણ્યાક્ષ છે. અને તમે બહુ પૈસા પાછળ દોડો ને ત્યારે તમારી વૃત્તિઓ એટલી બધી નબળી પડી જાય કે લોભ વૃત્તિઓના કારણે આ પૃથ્વી આખી ગંદી થઈ જાય. અત્યારે સ્વચ્છતા અભિયાન ચાલે કે સ્વચ્છતા રાખવી જોઈએ, પણ જ્યારે તમે જોજો, તમે દોડા દોડીમાં હોય, સતત પૈસા કમાવો હોય, તો કોઈ સ્વચ્છતા નહીં રાખી શકે. એ સમયે સમાજ આખો લોભ વૃત્તિ વાળો થયો હશે, એટલે પૃથ્વીને ગંદી કરી નાખી. અને એ પૃથ્વીને સાફ કરવા માટે વરાહ વૃત્તિ ઉત્પન્ન થઈ હશે. અને આ વરાહ વૃત્તિએ પૃથ્વીને બહાર લઈ આવવાને 5 સંતાનો થયા, મનુ અને શત્રુપાના. મત્વા સિવ્યતિ કર્માણી ઇતિ મનુષ્યઃ. 3 સંતાનોમાં દીકરીઓ થઈને 2 સંતાનોમાં દીકરા થયા. 5 ને ઘરે ભગવાન નારાયણ પધાર્યા છે. આ મનુ અને શત્રુપાએ જ્યારે પૃથ્વી ત્યારે માં અંબાનું આવ્યું, યજન કર્યું, આરાધન કર્યું, ને અંબાના આરાધનથી એ દીકરીઓના ઘરે જે દીકરાઓ થયા એ બધા દેવહૂતિના લગ્ન કરદમ સાથે થયા, ને એનાથી જે દીકરા થયા ને બીજા કોઈ નહીં, કપિલ દેવ થયા. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, શુદ્ધ સાંખ્ય આપ્યું હોય તો કપિલે. અને એ જ કપિલે અંતિમ સમયે માને પણ બોધ આપી અને પરમ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી. એના પછી આકૃતિના લગ્ન રુચિ પ્રજાપતિ સાથે થયા, એનાથી યજ્ઞ નારાયણની ઉત્પત્તિ થઈ. અને પ્રસૂતિના લગ્ન દક્ષ સાથે થયા, એને ત્યાં જગદંબાઈની દીકરી હતી મૂર્તિ, અને ધર્મ સાથે લગ્ન કરાવીને એને ત્યાં નર નારાયણ થયા. અને 2 દીકરાઓ હતા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. એમાં પ્રિયવ્રતનું જીવન કહ્યું છે કે પ્રિયવ્રત હતો, એના લગ્ન બરિષ્મતી સાથે થયા હતા, એનાથી 10 પુત્ર અને 1 પુત્રી થઈ હતી. એમાં 1 અગ્નિજ્ઞ, ઇદ્મજિહ્વ, યજ્ઞબાહુ, મહાવીર, રુક્મશુક્ર, ધૃતપૃષ્ઠ, સવનહ, મેધાતિથિ અને અગ્નિહોત્ર અને કવિ, અગ્નિ જેવા 10 દીકરાઓ થયા. કવિ, સવન અને મહાવીર વૈરાગ્ય માર્ગના પથિક થયા, જેના જીવનમાં વૈરાગ્ય સિવાય કંઈ હતું નહીં. એ બધું છોડીને વૈરાગ્ય થઈને જતા રહ્યા હતા. અહીંયા અંધકાર થઈ ગયો, સૂરજ ઉગ્યો અને પાછો આથમી ગયો, એટલે પૃથ્વીનો ગોળો ફરતો હોય, સૂર્ય પણ ફરે, એટલે સૂર્યનો દિવસ અને રાત્રિ થાય, અંધકાર થઈ ગયો. એ પ્રિયવ્રતને ગણ્યું નહીં, પ્રિયવ્રત્ય અંધકાર થવો જ ન જોઈએ. પ્રિયવ્રત એક બીજા લગ્ન કર્યા, એ પ્રિયવ્રતના લગ્નથી 3 સંતાનો થયા, ઉત્તમ, તામસ અને રૈવત થયા. અંધકાર ન થાય એટલે પૃથ્વીની 7 પ્રદક્ષિણાઓ કરી એને, ઘોડો લઈને, 7 ઘોડાનો રથ લઈને. અને જે પૃથ્વીની 7 પ્રદક્ષિણા કરી, એ વચ્ચે વચ્ચે જે એના પૈડાઓ હતા, એના ગાડાઓની વચ્ચેનો જગ્યા છે, 7 દ્વીપ બની ગયા. અને જે ગાડા પડી ગયા સૂર્યની પાછળ દોડતા રથના ગાડા, એનાથી 7 દ્વીપ બની ગયા, 7 દરિયા અને 7 દ્વીપ બન્યા, 7 સમુદ્ર પૈડાથી બન્યા અને 7 દ્વીપ વચ્ચેની જગ્યાથી બન્યા. હવે એ 7-7 દ્વીપમાં એ 7-7 પુત્રોને એમને મોકલા. 3 તો સંન્યાસી બની ગયા હતા 10માંથી, 7 પુત્રો હતા. 7 કહ્યું, પ્રિયવ્રત નો પુત્ર અગ્નિજ્ઞ હતો, એને જંબુ નામનો દ્વીપ આપવામાં આવ્યો છે. ઇદ્મ જીહ્વ હતો, એને પ્લક્ષ નામનો દ્વીપ આપવામાં આવ્યો. યજ્ઞબાહુ ને શાલમલી નામનો દ્વીપ, હિરણ્ય રેતા ને કુશ નામનો દ્વીપ, ધૃતપૃષ્ઠ ને ક્રૌંચ નામનો દ્વીપ, મેધાતિથિ ને શાક નામનો દ્વીપ, અને વિતિહોત્ર ને પુષ્કર નામનો દ્વીપ. આ દ્વીપની બધાની વિશેષતા હતી, આ બધા દ્વીપમાં અલગ અલગ સમુદ્ર હતા. આ જંબુ દ્વીપ ની અંદર આપણે જે રહીએ ને જંબુ દ્વીપ કહેવાય, અહીંયા ખારો સમુદ્ર છે. પછી પ્લક્ષ નામનો દ્વીપ છે, એમાં ઇક્ષુ રસોદ નામનો સમુદ્ર છે, શેરડીના રસ વાળો સમુદ્ર. આપણે એમ કે શેરડીનો રસ ક્યાંય હોય, પણ આ શેરડીના સાઠામાં રસ ક્યાંથી આવે? એનો મતલબ ક્યાંક શેરડીના રસનો જથ્થો છે, એ જથ્થાનું નામ સમુદ્ર, નિધિ એટલે સમુદ્ર. પછી ઘૃતોદ, ક્ષીરોદ, આપણે એમ કે દૂધનો કઈ સમુદ્ર હોય, આપણે બધાને હસવું આવે પણ દૂધનો સમુદ્ર છે,
ઓચિંતુ ગાયના આચરની અંદર દૂધ ક્યાંથી આવે, માના સ્તનમાં દૂધ ક્યાંથી આવે, ચોક્કસ ક્યાંક દૂધનો જથ્થો પણ છે. આપણે ચેકો મારીએ અને સીધા એમાંથી લોહી નીકળે, ગાયને દોઈ લ્યો એનું વાછરું જતું રહે, પછી ચેકા મારો તો એમાંથી દૂધ નહીં લોહી નીકળે, એટલે ક્યાંક એનો સમુદ્ર એનો જથ્થો છે. અને એક જગ્યાએ દારૂનો સમુદ્ર કહ્યો છે, આપણે એમ કે દારૂનો સમુદ્ર છે, પણ એ મંગળના ગ્રહની વાત છે. મંગળ ઉપર આખું પાણી છે, લાલ છે, લાલ કલરનો સમુદ્ર, ત્યાંનું હવામાન એટલું બધું પાતળું છે કે ત્યાં એ પાણીને જોઈ એટલે લોકોને ચક્કર આવવા માંડે, એટલે એ સમુદ્રની વાત છે. એમ સાથે સાથ સમુદ્રમાં જેટલા ખંડ છે એ બધામાં દેવતાઓ છે અલગ અલગ. પાંચ મિનિટ માટે તમારો અઘરો વિષય લઈશ, પણ આ આવે એટલે બધું મારે તમને કહેવું જ પડશે. ઈલા ખંડમાં શ્રીહરિ રહે છે, રમ્યક ખંડમાં મત્સ્યનારાયણ રહે છે, ભદ્રાસ્વ ખંડમાં હયગ્રીવ રહે છે, કેતુમાલમાં નારાયણ અને લક્ષ્મી રહે છે, હરિવંશ હરિવર્ષા નામના દ્વીપમાં નૃસિંહ રહે છે, કચ્છપ નામના ખંડની અંદર હિરણ્યમય દેવતા રહે છે, ઉત્તર કુરુ ખંડમાં વરાહ દેવતા રહે, કિમ પુરુષ ખંડ છે એમાં રામ રહે છે, અને ભરત ખંડની અંદર આત્મારામ રહે છે. અને આ બધું રહે છે. પ્રિયવ્રતની એક કન્યા હતી જેનું નામ હતું ઉર્જસ્વતી. આ ઉર્જસ્વતીના લગ્ન શુક્રાચાર્ય થયા હતા, અને આ શુક્રાચાર્ય જેને મંત્ર સિદ્ધ કર્યો હતો ત્રંબકન જજામહે, ને એની દીકરી દેવયાની થઈ હતી, જે દેવયાની અને શર્મિષ્ઠાની બેની મિત્રતા હતી. અને બંનેના એવા બધા બેન પણ હતા કે જ્યાં જોઈ ત્યાં બધું મેચિંગ મેચિંગ અને મેચિંગ પહેરે, કપડાં પણ એક સરખા, જાય તો બધામાં ભેગી જાય. અને એક દિવસ થયું એવું કે મેચિંગમાં ને મેચિંગમાં બે વસ્ત્ર પણ એક સરખા પહેરાતા, અને આ તો મેચિંગનો જમાનો છે, પીળી સાડી તો પીળો ચાંદલો, પાટલા પણ પીળા, પર્સ પણ પીળું, બધું પીળું. પણ એ મેચિંગ વાળા એક બેન કોઈ દુકાને ગયા હશે ચપ્પલ લેવા માટે, સવારથી લઈને સાંજ સુધી લગભગ 9 વાગે દુકાનમાં ઘૂસા ફૂટવેરમાં. 9 વાગ્યાની વાત કે બપોરના 3 થયા, આની એડી મોટી છે, આની ડિઝાઇન બરાબર નથી, આનો કલર બરાબર નથી, આનું આ નથી. છેલ્લે એક ચપ્પલ રાખીને બતાવે પહેરાય કે આ બરાબર છે, કે શું દેવાનું, કે એક પણ રૂપિયો નહીં, કે ના ના મફતમાં તો હું લઈશ જ નહીં, મફતનું લઈશ નહીં. હું દાદાજી પાસે સાંભળી છું એને કહ્યું, અને એને કહ્યું હું કઈ લઈશ જ નહીં, પણ એ કે ભાઈ આ મફત નથી, બોલા બહાર પડ્યા તા ને તમારા એ ચપ્પલ છે, હવે જાઓ તો બીજા ઘર આગાવે, તમે જે બહાર કાઢીને આવ્યા ને એ છે, એટલે એ મેચિંગની વાત છે. પણ એ અહીંયા મેચિંગની વાત કરતા હું એક તમને ચોક્કસ કહેવા માંગુ કે આ બેના કપડાં મેચિંગ વાળા હતા, અને એ સરોવરમાં સ્નાન કરવા માટે ગઈ, અને સ્નાન કરવા માટે બહાર આવ્યા, અને શર્મિષ્ઠાએ દેવયાનીના કપડાં પહેરી લીધા, જે આ પ્રિયવ્રતની દીકરી ઉર્જસ્વતી અને શુક્રાચાર્યની પુત્રી હતી એના કપડાં પહેરી લીધા. ને ઉર્જસ્વતીની દીકરી દેવયાની આવીને કહ્યું કે મારા કપડાં તું મને આપ, તો કે આ પહેરલે ને મારા, ના ના હું કોઈને ઉતરેલા ન પહેરું, અમે તો ભૃગુવંશી બ્રાહ્મણ છીએ. તો આને કહ્યું કે હવે બધી વાત સાચી, પણ મારા પિતાજી તમને લઈ દઈ ને, તમારા બ્રાહ્મણોનું અમારા કારણે તો ચાલે છે. ઘણી વાત આત્મજ્ઞાન વિજ્ઞાય આત્મરામ વિજ્ઞાય, અંદરથી તું પરખતો ખરી, કચ્છસે બહુ ભિક્ષુકી, તું તો ભિખારણ છો, અમારી પાસે માગેલું ખાવ ને પાછા કે કપડાં ઉતરા ન પહેરું, બેનો ઝઘડો થયો ને એમાં મને એવું લાગે કે એક થપ્પડ મારી દીધી છે બ્રાહ્મણની દીકરી દેવયાની, પાકા ઘીના લાડવા ખાધા છે, આંગળી બાંગળી ઉઠી ગઈ. એટલે બંને લોકો ઝઘડી, આ તો રાજાની દીકરી શર્મિષ્ઠા, બધા કપડાં ફાડી નાખ્યા, કપડાં ફાડીને એને બાજુના કુવામાં પધરાવી દીધા. અને એ જ દેવયાનીએ પોતાના પિતાજી શુક્રાચાર્ય અને ઉર્જસ્વતીને કહ્યું કે નીકળી જાવ રાજ્યની બહાર, મારી સાથે આવો વ્યવહાર કર્યો. અને પછી વૃષપર્વાએ માફી માંગી ત્યારે એક શરત ઉપર જ એને કહ્યું કે મારી સાથે તારી દીકરી દાસી બનીને આવે, એ ઉર્જસ્વતી અને આ દેવયાનીની કથા છે. ધન્ય છે આ ભારત ભૂમિ કે જે ભારત ભૂમિ ઉપર આ સૂર્યની ગતિઓ અહીં બતાવી છે. સૂર્યની ગતિ મેષ અને તુલામાં, મેષથી મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા અને તુલા, સાત રાશિમાં સૂર્ય રહે, એક એક મહિનો રહે, ત્યારે દિવસ અને રાત એ બેયનું સમતોલ આવે છે. બધું વૃષભ રાશિથી લઈને આવે મેષ રાશિમાં સૂર્ય ક્યારે આવે ખબર છે? થોડુંક તમને વિજ્ઞાન સમજાવી દઉં. સૂર્ય સામે પૃથ્વી આવે તે દિવસ 21 માર્ચ છે. 21 માર્ચ નો દિવસ અને રાત બે સરખા જોજો, તમને રાત અને દિવસ બે 21 માર્ચ ના સરખા જ લાગજે, એ મેષ રાશિનો સૂર્ય છે. પછી તુલા રાશિનો સૂર્ય ક્યારે આવે? એ આવે છે 22 સપ્ટેમ્બરમાં. 22 સપ્ટેમ્બર નો દિવસ જોજો, એની રાત અને દિવસ બે તમને સેમ જ લાગશે, એક 21 માર્ચ અને એક 22 સપ્ટેમ્બર. બાકી 22 ડિસેમ્બર થી તમે લ્યો
22 ડિસેમ્બર થી 21 જૂન સુધી લ્યો તો રાત લાંબી લાગશે, દિવસ ટૂંકા લાગશે. ફરી 22 જૂન થી 21 ડિસેમ્બર લ્યો તો 22 જૂન થી 21 ડિસેમ્બર માં તમને દિવસ લાંબા લાગશે અને રાત ટૂંકી લાગશે, જેને ઉત્તરાયણ અને દક્ષિણાયણ કહેવામાં આવે છે. અહીંયા થોડુંક સંવત્સર, પરિસંવત્સર, ઈડાવત્સર, અનુવત્સર અને ગ્રહોની ગતિ બતાવવામાં આવી છે કે ગ્રહોની ગતિ કેવી છે. વાંધો નથી ને, કંટાળો આવ્યો તો 2 મિનિટ ગ્રહોની ગતિ લઈ લો. આમ આવે છે એટલે શાસ્ત્રીજી, એટલે અહીંયા જંબુદ્વીપ કમલપત્ર જેવો ગોળાકાર છે, 1 લાખ યોજન મોટો છે. અને બલિએ જયારે યજ્ઞ કર્યો ને એમાં ભગવાન વામન પધાર્યા હતા. વામનજીનો પગ ધોયો, એના ડાબા ચરણના અંગૂઠાના નખથી જે ધારા નીકળી એને ભગવતપદી ગંગા કહેવાય. એ આકાશમાંથી ચંદ્રમંડળમાં, ચંદ્રમંડળમાં આવી, ત્યાંથી મેરુ શિખર ઉપર આવી, ત્યાંથી 4 ભાગ પડી ગયા અને ગંગાના નામ પડી ગયા સીતા, અલકનંદા, ચક્ષુ અને ભદ્રા. સીતા છે એ કેસર પર્વત ઉપર થઈ ભદ્રાશ્રમમાં થઈને પૂર્વમાં વહે છે, હિમાલયમાં થઈને ભારત વર્ષમાં આવી અલકનંદા દક્ષિણમાં વહે છે, માલ્ય પર્વત ઉપરથી કેતુમાલ પ્રદેશમાં ગઈને પશ્ચિમમાં ચક્ષુ કહેવાય અને મેરુ પર્વતથી ઉત્તરમાં ગઈને ભદ્રા કહેવાય. બધા ખંડોમાં અવતારની ઉપસ્થિતિ છે અને ચંદ્રમાંથી 3 લાખ યોજન ઉપર જે છે એ 28 નક્ષત્રો છે. એ 28 નક્ષત્રોથી ઉપર 2 લાખ યોજન ઉપર શુક્ર છે. શુક્ર વરસાદ વરસાવનારો ગ્રહ છે. શુક્રથી 2 લાખ યોજન ઉપર બુધ છે. એ બુધથી ઉપર સૂર્યની ગતિનું ઉલ્લંઘન કરે જો બુધ તો એનાથી અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, આ બધું થાય. એ હારે ગતિ કરે તો વાંધો નહીં, પણ જો આગળ થઈએ તો દુષ્કાળ થાય. એનાથી 2 લાખ યોજન મંગળ ઉપર છે, એનાથી 2 લાખ યોજન ગુરુ ઉપર છે, એનાથી 1 રાશિ 1 વર્ષ એનાથી દૂર છે એ ગુરુ છે, એનાથી 2 લાખ શનિ ઊંચો છે. આપણે એમ થાય કે આ કેમ થાય, પણ હમણાં નાસા એ પ્રમાણ માન્યું છે, નાસાએ સ્વીકાર લીધું છે કે વાસ્તવિકમાં હનુમાન ચાલીસામાં, રામચરિત માનસમાં તુલસીદાસજીએ જે કહ્યું એકદમ સ્પષ્ટ છે. અને તુલસીદાસજી આજે નાસા કહી શક્યું છે કે પૃથ્વીથી સૂર્યનું અંતર કેટલું છે. નાસાએ હમણાં જવાબ આવ્યો 15 કરોડ અને 36 લાખ કિલોમીટર દૂર છે. 15 કરોડ 36 લાખ કિલોમીટર દૂર થાય પૃથ્વીથી સૂર્ય. અને એ જ વાત તુલસીદાસજીએ રામચરિત માનસ પછી હનુમાન ચાલીસાની રચના કરી અને એમાં સ્પષ્ટ કહી દીધું છે. યુગ સહસ્ત્ર જો જન પર ભાનો, યુગ સહસ્ત્ર જો જન પર ભાનો, મિલ્યો તારે તોર ફલ જાનો, મિલ્યો તારે તોર ફલ જાનો, સહસ્ર જો જન પર ભાનો, યુગ સહસ્ર જો જન પર ભાનો, લીલ્યો તાર ફલ જાનો, લીલ્યો તાર ફલ જાનો. આ જુગ એટલે એકમ છે. જુગ એટલે જુગ એકમ નો મતલબ થાય 12,000. જુગ એટલે 12,000, સહસ્ર એટલે 1,000 અને જોજન એટલે 8 માઇલ. 12,000 × 1,000 × 8 માઇલ. જુગ એટલે 12,000, સહસ્ર એટલે 1,000 અને જોજન એટલે 8 માઇલ. એટલે 12 × 1,000 × 8 માઇલ કરો તો 960 લાખ માઇલ થાય. અને 960 લાખ માઇલ ને 1.6 ના ગુણાકારથી કરો તો 15 કરોડ અને 36 લાખ કિલોમીટર થઈ જાય છે. નાસાને આજ ખબર પડી કે તુલસીદાસજીએ ઘણા સમય પહેલા કહી દીધું હતું, એટલે આ વિજ્ઞાન છે. એનાથી આગળ જાવ તો 11 લાખ યોજન સપ્તર્ષિ મંડળ છે. એનાથી આગળ જાવ તો 16 લાખ યોજન ધ્રુવ લોક છે અને એના ઉપર પરમાત્માનો લોક છે. અને એ પરમાત્માના લોક ઉપર જે ઉપર સૌથી ઉપર છે એને મણિદ્વીપ કહેવાય અને એ મણિદ્વીપમાં માં ભગવતી બિરાજે છે. હમણાં વિજ્ઞાને શોધ્યું છે કે 24 અરબ આકાશ ગંગાઓ છે અને એ 24 અરબ આકાશ ગંગાઓ છે જેમાંથી 1 આકાશગંગાને પાર કરવા માટે દિવ્ય પ્રકાશ વર્ષને 1 લાખ વર્ષ લાગે. અને 1 લાખ વર્ષ લાગવા વાળા દિવ્ય પ્રકાશ વર્ષને આને કહેવાય આકાશ ગંગા. લ્યો
આવી હમણાં વિજ્ઞાન શોધી શક્યું કે 24 અરબ આકાશ ગંગાઓ છે. આવી એક આકાશ ગંગામાં સૂર્ય, પૃથ્વી, મંગળ બધું આવે. અને એક આકાશ ગંગા આ એકને પાર કરવા માટે 1,00,000 વર્ષ લાગે. કોને? દિવ્ય પ્રકાશ. દિવ્ય પ્રકાશ એટલે જેની ગતિ 1 સેકન્ડમાં 3,00,000 કિલોમીટર છે. 1 સેકન્ડ થાય કે 3,00,000 કિલોમીટર જતી રહી. 60 સેકન્ડની 1 મિનિટ 180,00,000 કિલોમીટર જેની ગતિ છે. એવી ગતિ વાળાને પણ 1,00,000 વર્ષ લાગે એક આકાશ ગંગા પાર કરવા માટે. તો આવી 24 અરબ આકાશ ગંગાઓ છે. એ આકાશ ગંગાઓની ઉપર ભગવતીનો લોક છે. તો એ ભગવતીનો લોક કેવડો હશે, એ ભગવતી કેવડી હશે, એટલે આપણે કહીએ કે ભાઈ એના વખાણ ન કરી શકાય. એના માટે તો ફક્ત ને ફક્ત હાથ જ જોડી શકીએ. એટલે આ દુનિયામાં સૌથી મોટું બીજું કઈ ભાગ્ય નથી. ભાગ્ય તમારું એ છે કે તમે ભારત ભૂમિમાં જન્મ લીધો છે. વૈકુંઠમાં પણ જ્યાં કથા મળતી નથી ભગવતીની, એ અહીંયા કથા મળે છે. એટલે આપણે બધા ભાગ્યશાળી છે. જન્મે જઈને વ્યાસજી કહે છે, નયત્ર વૈકુંઠ કથા સુધાવતા, નયત્ર વૈકુંઠ કથા સુધાવતા, સાધવો ગવતા સદાશ્રયા, સાધવો ગવતા સદાશ્રયા, નયત્ર યજ્ઞે સમાધા મહોત્સવા, નયત્ર યજ્ઞે સમાધા મહોત્સવા, સુરેશ લોકો પરિવાર નયત્ર વૈકુંઠ કદા સુધા પગાહ. વૈકુંઠ ની અંદર પણ આ કથા સુધા નથી, આ કથા અમૃત નથી મળતું. અને ત્યાં પણ કોઈ સાધુ પુરુષ અને ભગવાનના ભક્તો નથી મળતા. નયત્ર યજ્ઞેશ મખા, ત્યાં કોઈ યજ્ઞ, કોઈ મોટા મહોત્સવ નથી થતા. ઇન્દ્રના લોકમાં પણ કથા ને આવા ઉત્સવ તો ખાલી આપણી ભારતની ભૂમિમાં જ છે. વયમ ભાગ્યવંત, આપણે ભાગ્યશાળી છે કે આપણે એવી ભૂમિ ઉપર છે કે ત્યાં 2 મહિના થાય ને 1 ઉત્સવ આવે. હજી કઈક ન જાય કે તો પછી દિવાળી આવી જાય, રામનવમી આવી જાય, એ જાય તો કૃષ્ણ જન્માષ્ટમી આવી જાય. 2 મહિના થાય કે 1 ને 1 ઉત્સવ આવે. કારણ કે મનોવિજ્ઞાન એવું કહે છે કે 2 મહિનામાં આને વિચારો ન મળે, માણસ ગાંડો થઈ જાય. એટલે આપણી સંસ્કૃતિમાં 2-2 મહિને વારંવાર તહેવારો આવે છે. એનાથી આપણું માઇન્ડ જેલમાં જતા બધા શા માટે ડરે છે? એ એવા માટે ડરે છે કે જેલમાં જવાથી ખાલી ખોરાક આને નહીં, આને પણ ખોરાક જોઈએ, આને ખોરાક જોઈએ, આને ખોરાક જોઈએ. મહિના દિવસ સુધી કઈ સારું જોવા ન મળે, એક તમને અંધારા વાળા રૂમમાં બંધ કરી દેવામાં આવે, તમે રડવા માંડો. કારાવાસની સજા એવા માટે કરવામાં આવતી, સૌથી ભયંકરમાં ભયંકર 2 સજાઓ, એક કાળા પાણીની સજા અને એક કારાવાસની સજા. કાળા પાણી એટલે તમને લઈ જાય કોઈ દીવ જેવા સિટીની અંદર દરિયાની વચ્ચે, દરિયાની વચ્ચે જેલ હોય, ખુલ્લી હોય, ઊંચી હોય, એક જ દરવાજો હોય, ત્યાંથી તમે નીકળી શકો એમ ન હોય. અને એટલો બધો તડકો પડે કે આ તમારી ચામડી કાળી થઈને એમ ન બળી નીકળી જાય. મારે એવા મહાપુરુષને યાદ કરવા પડશે જેણે આખી જિંદગી એવા કારાવાસમાં જીવન કાઢ્યું છે. અને બધા લોકો એ ભગતસિંહ ને આપણે ઓળખીએ છીએ, આપણે રાજગુરુ ને ઓળખીએ છીએ, સુખદેવ ને ઓળખીએ છીએ, પણ બટુકેશ્વર દત્ત ને કેટલા લોકો ઓળખે છે? આખું જીવન પોતાની યુવાની અવસ્થાથી કારાવાસમાં ગયા, અંધારામાં ને અંધારમાં અંધારા માર્યા, છેલ્લે ભારત સ્વતંત્ર થયું. અને 26 જાન્યુઆરીએ પ્રજાએ સત્તા હાથમાં લીધી, ત્યારે બધાને છોડાવવામાં આવ્યા, ત્યારે આ ભગવતીની કૃપાથી બચી ગયો તો બટુકેશ્વર દત્ત. અને બચી ગયો પછી પણ દેશના લોકો એને ધ્યાન તો ન રાખ્યું એનું. એ માણસને લખનૌમાં બીડી અને બાકસ વેચવા પડ્યા. જેણે દેશ માટે એટલું યોગદાન આપ્યું એને બીડી બાકસ વેચવા પડ્યા. છેલ્લે મરવા પડ્યા, દવાના પૈસા નહોતા બટુકેશ્વર દત્ત પાસે. જેણે દેશ માટે કંઈક આપ્યું એ બટુકેશ્વર દત્ત પાસે. પત્રકારો પહોંચી ગયા અને પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો
કે તમે કઈ દેશ માટે તમે એટલું કર્યું, દેશે તમારા માટે કઈ ન કર્યું, તમે કઈ કહેવા માંગો દેશવાસીઓને? ત્યારે કહ્યું, આ દેશ દેશ નથી, આ ભારત મારી માં છે, અને માને દેવાનું હોય, માં પાસે કઈ લેવાનું ન હોય. આવી ભાવના. કારાવાસમાં લાઈટ હોય જાય અંધારામાં, તમે એક સેકન્ડ લાઈટ કેમ નથી આવી? અહીંયા અંજવાડામાં લાઈટ હોય જાય તો આપણે ગોટે ચડી જાય. એ કારાવાસ અને કાળા પાણીની સજા. એ કારાવાસની અંદર વિચારો, એ અંધારામાં જીવન કેમ જતું હશે? એટલે કારાવાસ અને કાળા પાણીની સજા. આ ભારતની ભૂમિ એવી છે કે ભારતની ભૂમિની અંદર તમને વારંવાર આવા ઉત્સવો મળે. બધા જેલમાં જેલમાં રહેવા માટે એટલા માટે ડરે કે જેલમાં એને ખોરાક ન મળે. આ આંખોને ખોરાક જોઈ, એને અઠવાડિયું થાય તો સારું જોવું ગમે. આ કાનને પણ અમુક ખોરાક જોઈ, અમુક સમય થાય તો કાનને સારું સાંભળવું ગમે, અમુક સમય થાય તો તમારા મનને વિચારો જોઈએ. એટલે બધા આપણી સંસ્કૃતિમાં સૌથી મોટા ઉત્સવો આવે છે. અને ઉત્સવોની વાત કરતા કરતા કહે છે, 14 લોકની વાત કરી છે. જન્મે જઈ 14 લોકો છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, પાતાલ, રસાતલ અને પાતાલ. આની અંદર કોનો કોનો વાસ છે એ સમજાયું છે. જે અતલ નામનું રાજ્ય છે તેમાં બલ નામનો દાનવ રહે છે, મહી નામના દાનવનો પુત્ર. વિતલમાં હાટકેશ્વર મહાદેવ રહે છે. સુતલની અંદર બલિરાજા રાજ્ય કરે છે, જ્યાં ભગવાન દ્વારપાલ બની ગયા હતા. તલાતલની અંદર ત્રિપુરાસુર રાજ્ય કરે છે. મહાતલની અંદર કદ્રુના વંશજ સર્પો અને તક્ષકો રહે છે. સુશીર નામનો વૈદ્ય પણ ત્યાં રહે છે. રસાતલમાં પણી નામનો દૈત્ય રહે છે, ઇન્દ્રની શર્મા નામની દૂતી પણ રહે છે. અને પાતાલની અંદર નાગલોક છે, જ્યાં દેવદત્ત અને ઈશ્વરદત્ત નામના ભગવાનના ભક્તો રહે છે. એ વર્ણન કહીને કહે છે કે ઉપર પણ લોક છે, ને સાતે સાત લોકોનું ભૂ ભુવઃ સ્વઃ મહ જન તપ અને સત્ય લોક. એ સાતે સાત લોકોની વાતો કરી છે. અને લોકોની વાત કરીને પછી કહ્યું છે કે હવે નરકોનું વર્ણન તમને સમજાવું. તમને 10 મિનિટ માટે મારે નગરનું વર્ણન પણ કહેવું પડશે કે નગરના આ નરકોના વર્ણનમાં કેવું વર્ણન છે. નરકોનું અદ્ભુત આ નરકોનું વર્ણન છે, જેની અંદર તાંબરી સ, અંધ્ર તાંબરી સ, રૌરવ, કુંભી પા, કૃમિ ભોજન, તપ્ત કુંડ, આ બધાના નરકોનું વર્ણન છે. જે બધાના ધન લૂંટનારો છે એને તાંબરીસ નામનું નરક મળે છે. અને તાંબરીસ નામનું નરક મળે છે જે બધાના ધન લૂંટે છે. એ તાંબરીસ નામના નરકમાં જે હોય છે યમના દૂતો, એ ચાપખા મારે છે, ઢસડે છે. અંધ તાંબરીસ નામનું નરક છે એ જેને સ્ત્રીઓને છેતરી હોય, સ્ત્રીઓને છેતરી લઈએ, આપણે એની સાથેનો વ્યભિચાર કરીએ તો અંધ તાંબરીસ નામના નરકમાં જાય. રૌરવ નામના નરકમાં એ જાય જે વારંવાર હું અને મારું કરે, હું આમ કર્યું, મેં આમ કર્યું, આ બધું મારું છે. એ મમતા વાળો રૌરવ નામના નરકમાં જાય. કુંભી પાક નામના નરકમાં જે બાળાને, જે બાળકોને સૌથી બાળ હત્યાઓ કરે એ કુંભી પાક નામના નરકમાં જાય. જે પશુઓને ખૂબ મારે એ કૃમિ ભોજન નામના નરકમાં જાય. જે કોઈને ભાડું ન ચૂકવે, મકાનમાં રહેતો હોય તો એ ભાડું ન ચૂકવે, ગમે એમ બાનું કરીને પૈસા ન ચૂકવે, કોઈની દુકાનેથી ગોલો ખાઈને પૈસા આપીને જતા રહ્યા હોય, કોઈની હોટલમાંથી જમીને છટકી ગયા હોય તો તપ્ત કુંડમાં વારો આવે, તપ્ત કુંડ નામના નરકમાં જવું પડે. પિતાનું વેર લેવા માટે બીજા કોઈ માણસને સામેથી મારીએ અને પિતાનું અપમાન થયું હોય, પિતાને સાથે વેર રાખીએ, બાપુજીને બોલાવી નહીં, બાપુજીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકીએ, બાપ સાથે તોછડું વર્તન કરીએ તો કાલસૂત્ર નામના નરકમાં જવું પડે. શાસ્ત્ર વિરુદ્ધનું એક પણ કૃત્ય કરો તો શાસ્ત્ર વિરુદ્ધનું કૃત્ય કરો એટલે અસિપત્ર નામના વનમાં જવું જોઈએ. માર્શલ લો, શાસ્ત્રનો નિયમ એટલે માર્શલ લો. જેમ આપણા સૈનિકોને એનો કર્નલ કહી દે કે ફાયરિંગ ન કરતા, કદાચ પાકિસ્તાન વાળા ફાયરિંગ કરે તો એ કર્નલનો ઓર્ડર થઈ ગયો હોય, માર્શલનો લો હોય, એ નિયમને કોઈ બાદબાકી કરી જ ન શકે. એમ આપણા જીવનમાં ઋષિઓનો પણ માર્શલ લો હોવો જોઈએ. ઋષિઓએ આ ગ્રંથો બનાવ્યા છે, વ્યાસે આ ગ્રંથો નિર્માણ કર્યા છે, તો આપણા માટે નિર્માણ કર્યા છે. એ સમજી લેવાનું કે આ રસ્તામાં આવતો કિલોમીટરનો પથ્થર છે, લખ્યું હોય કે અહીંયાથી દ્વારિકા 125 કિલોમીટર થાય, એટલે એ 125 કિલોમીટર થાય એમાં આપણે કોઈ દિવસ માપતા પણ નથી, આપણી ગાડીમાં કિલોમીટર હોય તો એ જોતા નથી, કારણ કે આપણે રસ્તામાં આવનારો
જે પથ્થર છે એમાં લખેલા ઉપર વિશ્વાસ છે, એ પથ્થર ઉપર વિશ્વાસ હોય તો શાસ્ત્રો ઉપર પણ વિશ્વાસ કરવો જોઈએ. આમાં લખ્યું છે એટલે વાત થઈ ગઈ પૂરી. અને એ વિશ્વાસ રાખવા માટે શાસ્ત્ર ના પાડે છે કે ભોજનાંતે વિષમવારી.